મહીસાગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને જો આગામી દિવસોમાં પણ વરસાદ નહીં આવે અને જો ખેડૂતોને પાક માટે પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે। મહીસાગર જિલ્લામાં શરૂઆતના સમયમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર હતી અને હોશે હોશે મોંઘા ભાવનું બિયારણ ખાતર લાવીને વાવણી કરી હતી, પરંતુ સારા વરસાદ બાદ હવે ખેડૂતો સાથે સંતા કુકડી વરસાદ રમી રહ્યો હોય તેમ ગાયબ થઈ ગયો છે। જો વરસાદ નહીં આવે તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને ખેતરમાં વાવણી કરી હતી અને હવે જો પાણી નહીં મળે તો તેનો ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક નહોતા લઈ શક્યા અને હવે અનાવૃષ્ટિના કારણે, જેથી ખેડૂતો હાલ કુદરત પાસે પણ વરસાદની આશા રાખી રહ્યા છે। ત્યારે વરસાદ ન હોય તો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓના પાકને જીવતદાન મળી શકે અને તેઓની ચિંતા થોડી હળવી થાય। જી સાહેબ, શું કહેવું છે? તમારે ખેતી જે વરસાદ નથી, એ વરસાદ ખેંચાયો છે? મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મુખ્યત્વે ડાંગરનો પાક થાય છે મોટા પ્રમાણમાં। ડાંગરના પાકને ખૂબ પાણીની જરૂર હોય તો તેમ છતાં આ વર્ષે ઓછા વરસાદના કારણે ડાંગરનો પાક લગભગ નિષ્ફળ જઈ રહ્યો એવું લાગે છે। વરસાદ તો નથી, તેમ છતાં જળાશયની અંદરથી જો પાણી મળે, અહીંયા કેનાલની સુવિધા છે પણ કેનાલની અંદર બી પાણી આવતું નથી। જો ખેડૂતને અત્યારે જળાશયોનો પાણીનો જો લાભ મળે તો એનો પાક બચી શકે એમ છે। ખેડૂતોએ ખૂબ મોટી ખૂબ મહેનત કરી અને બધી જ પ્રકારના ખર્ચા કરી અને પાકને તૈયાર કરવા માટેની પૂરેપૂરી મહેનત કરી છે, પણ અત્યારે વરસાદના અભાવે અને કોઈ કેનાલનું પાણી ન મળવાના અભાવે પાક બિલકુલ નિષ્ફળ જઈ રહ્યો હોય છે એવું અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે। શું નામ તમારું? મારું નામ પટેલ કલ્પેશકુમાર મહેન્દ્રભાઈ, ગામ ગદનપુર। શું કારણ? હા સાહેબ, હવે એમ કહું છું કે આ ખેતી અમે વ્યાજે પૈસા લાવીને અત્યારે એક એક કરીને પાછળ 6-7 હજાર રૂપિયા હોય તો અમારે આ ખેતી તૈયાર થઈ છે અત્યારે। એક લીટર ડીઝલ મશીનથી અમે કેનાલમાંથી પાણી મૂકવા અત્યારે તૈયાર થઈએ, પણ કેનાલમાં જ પાણી નથી। એક લીટર ડીઝલના અત્યારે 100 રૂપિયા ભાવ છે સાહેબ, તો બી અમે કેનાલમાંથી પાણી ઉઠાવીને આ ખેતી બચાવી શકીએ એમ છીએ, પણ અત્યારે કેનાલમાં પણ પાણી નથી। અંદર અમારું એક ટેન્ક છે રાવરા તળાવ, એની અંદર પાણી નથી, કડાણાથી પાણી આવતું એ ટેન્કની અંદર પણ બંધ કરી દીધું છે। સરકાર કહે છે, વિજયભાઈ રૂપાણી સાહેબ, કે એ 0% વ્યાજે અમે ક્રોપ લોન આપીએ છીએ અને ખેતી ધિરાણ આપીએ છીએ। મેં કાલે જ મારી ક્રોપ લોન 2 લાખ રૂપિયા હતી, મેં કાલે રિન્યૂ કરાવી, એના 17 હજાર રૂપિયા વ્યાજ મારે થયું છે। કાલે મેં 2 લાખના 17 હજારને 500 રૂપિયા મેં આપ્યા અને નવા જૂની મેં કરાવી છે, એ બી મેં વ્યાજે લાવીને મેં કરાવી છે। શું નામ આપનું? મુકેશભાઈ રણછોડભાઈ પટેલ, ગદનપુર। વરસાદ ન પડવાથી આ ડાંગરનો અમારો મુખ્ય પાક છે, પણ બહુ લાંબા સમયથી વરસાદ ખેંચાયો છે, એની પાછળ જે કંઈ ખર્ચ કરવાનો હતું અમે કરી દીધું છે, પણ તમે જોઈ શકો છો કે જમીન બધી ફાટી રહી છે। છોડની પાછળ ખાતર પાણી બધું કર્યું પણ કંઈ જોઈએ એવો વિકાસ પણ દેખાતો નથી। જલ્દીથી વરસાદ પડે કાંઈ, અથવા તો સિંચાઈની વ્યવસ્થા તો છે પણ પાણી નથી, એ પણ મળે, મોંઘું ડીઝલ, ખાતર, બિયારણ, મજૂરી બરબાદીના આરે આઈનું પાછી, તો આવા આપત્તિના સમયે થોડો ગરમ વરસાદ આવી જાય અથવા તો પાણી સિંચાઈની કંઈક વ્યવસ્થા થાય તો વાવેલો પાક બચી શકે એમ છે। શું નામ આપનું છે? મારું નામ છે સુરેશભાઈ પટેલ। રિપોર્ટર ધ્રુવ દરજી, મહીસાગર।